આપની હાળી રહ્યા છો સમાચારોમાં સદાય અગ્રેસર હેલો સૌરાષ્ટ્ર કે બિઝનેસ નેટવર્ક રાજકોટ. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવાળીના મિનિ વેકેશનને લઈ દૂર દૂરથી આવેલા ભાવિકો અને યાત્રિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ગઈ તારીખ 15મી સુધી 500 અને 1000ની જૂની નોટો દાનમાં મંદિરના ગેસ્ટ હાઉસ અને ભોજનાલયોમાં સ્વીકારવામાં આવતી હતી. 8 દિવસ દરમિયાન કુલ 17.79 લાખની જૂની નોટોની આવક નોંધાઈ છે. જોકે તારીખ 15થી શ્રી સોમનાથ ટ્રસ્ટે આ રદ ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું છે. અહેવાલ ભરતસિંહ જાદવ, સોમનાથ. ઉપેન્દ્ર પદાળા, ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી સોમનાથ ટ્રસ્ટ. તો ભારત સરકાર દ્વારા તારીખ 8ના સાંજના રોજ 500 અને 1000ની નોટ બંધ કરવા માટેનું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ હતું તેમાં આપણે જોઈએ તો તારીખ 8થી લઈ અને તારીખ 15 સુધીમાં શ્રી સોમનાથ ટ્રસ્ટને 1000ની 823 નોટો તેમજ 500ની 1973 નોટો મળેલી છે. આમ કુલ 7 દિવસની કુલ બોલકની આવક 24,32,160 છે. તેમાંથી 500 અને 1000ની નોટની કુલ આવક 17,79,500ની મળેલી છે. તો આપણે 8 તારીખના રાતના નોટિફિકેશનથી ગણીએ તો આપણે 14 તારીખ સુધીનો અંતર સરકારશ્રીનું નોટિફિકેશન હતું, તેમ છતાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા તારીખ 15ના રાત્રિ સુધી 500 અને 1000ની નોટ સ્વીકારવામાં આવેલ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક મંદિરોમાં આ પ્રકારના દરેક બેનરો લગાવવામાં આવેલ છે, તેમજ સ્ટીકર પણ લગાવવામાં આવેલ છે. એમાં એવું લખેલું છે કે ભારત સરકારના નોટિફિકેશનના નિયમ પ્રમાણે 500 અને 1000ની નોટ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હવે સ્વીકારવામાં આવશે નહીં.